તો મિત્રો હવે જોઈએ આપણે સંકલિત નકામા પાણીના ઉપચારના એક કિસ્સાનું અધ્યયન. વાહિત મળ સહિત નકામા પાણીનો ઉપચાર સંકલિત ઢબથી કૃત્રિમ અને કુદરતી બંને પ્રક્રિયાઓને ભેગી કરી તેનો ઉપયોગ કરવાથી કરી શકાય છે. આવા પ્રકારના ઉદાહરણનો પ્રયાસ કેલિફોર્નિયાના ઉત્તરીય તટ પર સ્થિત અર્કટા શહેરમાં કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો મિત્રો કે વાહિત મળ સહિત જે નકામા પાણીનો ઉપચાર સંકલિત ઢબથી કૃત્રિમ પદ્ધતિ અને કુદરતી આ બંને પ્રક્રિયા ભેગી કરી એનો ઉપયોગ કરી શકાય છે. અને આ સૌપ્રથમ પ્રયોગ ક્યાં કરવામાં આવ્યો? તો કેલિફોર્નિયાના ઉત્તરીય તટ પર સ્થિત અર્કટા શહેરમાં કરવામાં આવ્યો હતો. હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકોના સહયોગથી શહેરના લોકોએ પ્રાકૃતિક તંત્ર અંતર્ગત સંકલિત નકામા પાણીના ઉપચાર પ્રક્રિયા તૈયાર કરી. જળ ઉપચારનું કાર્ય બે ચરણમાં કરવામાં આવે છે. પહેલું છે પરંપરાગત ઔષાદન, જેમાં નિસ્યંદન અને ક્લોરિન દ્વારા ઉપચાર કરવામાં આવે છે. અને આ ચરણ પછી પણ ઘણા બધા ખતરનાક પ્રદૂષકો જેવા કે ઓગાળેલી ભારે ધાતુઓ વધુ માત્રામાં રહી જાય છે. એટલે કે ઘણી વખત ઉપચાર કર્યા પછી પણ કેટલાક ઘટકો જે પાણીમાં હોય એ વધુ પ્રમાણમાં રહી જાય છે. તેને દૂર કરવા માટે એક નવીન અભિગમ અપનાવવામાં આવ્યો હતો. અને બીજું છે જૈવૈજ્ઞાનિકોએ લગભગ 60 હેક્ટર જેટલી કણભૂમિ એટલે કે કાદવયુક્ત નીચાણવાળી ભેજવાળી જમીનમાં એકબીજાથી જોડાઈ રહેલા 6 જેટલા કરણભૂમિ વિસ્તારોની એક શૃંખલા વિકસિત કરી. આ વિસ્તારમાં ઉચિત વનસ્પતિઓ, લીલ, ફૂગ અને બેક્ટેરિયા ઉછેરવામાં આવ્યા, જે પ્રદૂષકોને નિષ્પ્રભાવિત, અવશોષિત અને પરિપાચિત કરે છે. તેથી કરણભૂમિમાંથી પસાર થતું પાણી કુદરતી રીતે જ શુદ્ધ થઈ જાય છે. અને આ કરણભૂમિ એક અભયારણ્યની રચના કરે છે, જ્યાં જૈવ વિવિધતાના ઉચ્ચ સ્તરો માછલીઓ, પ્રાણીઓ અને પક્ષીઓના સ્વરૂપમાં હાલમાં નિવાસ કરે છે. અને આ આશ્ચર્યજનક પરિયોજનાની દેખભાળ તથા સુરક્ષા માટે નાગરિકોનો એક સમૂહ ફ્રેન્ડ્સ ઓફ ધી અર્કટા માર્સ, મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે પરિયોજનાની દેખભાળ કરવા માટે નાગરિકોનો એક સમૂહ જેવા કે ફ્રેન્ડ્સ ઓફ ધી અર્કટા માર્સ જવાબદાર છે. આજ સુધી આપણી એ ધારણા હતી કે નકામા પદાર્થોને દૂર કરવા માટે પાણીની જરૂરિયાત રહે છે, એટલે કે વાહિત મળના નિર્માણ માટે. પરંતુ જો માનવીના નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ એટલે કે મળમૂત્રના નિકાલ માટે જો પાણી જરૂર ન હોય તો શું થાય? શું તમે અનુમાન લગાવી શકો છો કે જો શૌચાલયનો એક વ્યક્તિગત ફ્લશ ન કરે તો તેના દ્વારા પાણીની કેટલી બચત થાય? ખરેખરમાં આ એક વાસ્તવિકતા છે. નિવસનતંત્રની સ્વતંત્રતા એ શુષ્ક ખાતરના શૌચાલયનો ઉપયોગ કરીને માનવ ઉત્સર્ગ મળમૂત્રના નિકાલ માટે એક ટકાઉ તંત્ર છે. એટલે કે એના દ્વારા નિવસન તંત્ર સ્વચ્છ કરી શકાય છે. અને આ શુષ્ક ખાતરના શૌચાલયનો ઉપયોગ કરી માનવ ઉત્સર્ગ જે ઘટકો હોય એના માટે એક ટકાઉ તંત્ર બને છે. ઘન કચરાના નિકાલ માટે આ એક વ્યવહારી, સ્વાસ્થ્યકર, કાર્યક્ષમ તથા ઓછા ખર્ચાથી ઉકેલી શકાય છે. અહીંયા નોંધ કરવા યોગ્ય મુખ્ય વાત એ છે કે ખાતરના નિર્માણની આ પદ્ધતિમાં માનવ મળમૂત્રનું પુનઃચક્રણ કરીને તેને એક સંસાધન એટલે કે કુદરતી ખાતર તરીકેના રૂપમાં પરિવર્તિત કરી શકાય છે, કે જેથી રાસાયણિક ખાતર માટેની આવશ્યકતા ઓછી રહે છે. કેરળ અને શ્રીલંકાના ઘણા ભાગોમાં ઇકોશન શૌચાલયોનો પ્રયોગ કરવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે કેરળ અને શ્રીલંકાના કેટલાક ભાગો એવા છે જ્યાં ઇકોશન સંચાલકોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મનુષ્યના જે માનવ ઉત્સર્ગ નિકાલ ઘટકો હોય છે, ઘન કચરો હોય છે, એના વ્યવહારિક, સ્વાસ્થ્ય અને કાર્યક્ષમ તથા ઓછા ખર્ચાથી નિકાલ કરી શકાય છે. અને આ ઉત્સર્ગ ઘટકોનો ખાતર તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. અને આ પદ્ધતિમાં માનવ મૂત્રનું પુનઃચક્રણ કરી એનો એક સંસાધન એટલે કે કુદરતી ખાતર તરીકે રૂપમાં પણ એને પરિવર્તિત કરી શકાય છે.
આ રીતે ઘન કચરાનો નિકાલ કરી શકાય છે અને એનો ઉપચાર પણ થઈ શકે છે. એટલે કે જે આ એક સંકલિત નકામા પાણીના ઉપચારનું એક અધ્યયન છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ આપણે ઘન કચરો, જેને સોલિડ વેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘન કચરામાં તે બધી ચીજવસ્તુઓ સંદર્ભિત છે જે કૂડા કચરામાં બહાર ફેંકી દેવામાં આવે છે. કૂડા કચરાના બહાર જે પણ ફેંકી દેવામાં આવે છે એને શું કહેવાશે? ઘન કચરો. નગરપાલિકાના ઘન કચરામાં ઘરો, કાર્યાલયો, ભંડારો, શાળાઓ, દવાખાના વગેરેમાંથી રદ્દીઓ ફેંકવામાં આવતી નકામી બધી ચીજવસ્તુઓ આવે છે, જે નગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને એનો નિકાલ કરવામાં આવે છે. હવે નગરપાલિકાના ઘન કચરામાં સામાન્ય રીતે શું હોય? તો કાગળ હોય, ખાદ્ય અઠવાડ હોય, પ્લાસ્ટિક હોય, કાચ હોય, ધાતુઓ, રબર, ચામડું, વસ્ત્ર વગેરે કચરાઓનો સમાવેશ થાય છે. તેને સળગાવવાથી કચરાના કદમાં ઘટાડો થઈ જાય છે, છતાં તે સામાન્યતઃ સંપૂર્ણ રીતે સળગી જતો નથી. એટલે કે આ જે બધા કચરાના પ્રકાર છે એને જો સળગાવવામાં આવે તો એનો પ્રમાણ ઓછું થાય છે, પરંતુ એ સંપૂર્ણ રીતે સળગી જતા નથી. અને ખુલ્લા સ્થાનોમાં તેને ફેંકી દેવાથી ઉંદરો અને માખીઓ દ્વારા પ્રજનન સ્થળનું કાર્ય રહે છે. જો કચરાને ગમે એમ ફેંકવામાં આવે તો એ ખાલી જગ્યાઓમાં પથરાઈ જાય છે, જેના કારણે ઉંદરો અને માખી જે છે એનું પ્રમાણ વધી જાય અને આ ઉંદરો અને માખીઓના પ્રજનનનું સ્થળનું કાર્ય થઈ જાય છે અને આ ઉંદરો અને માખીઓને કારણે કેટલાક મનુષ્યને લગતા રોગો પણ સર્જાય છે. ત્યાર પછી સેનિટરી લેન્ડફિલ્સને ખુલ્લા સ્થાનોમાં સળગાવીને ઢગલો કરવા માટેની અવેજીમાં અપનાવવામાં આવ્યું હતું. એટલે કે સેનિટરી લેન્ડફિલ્સ એક એવો વિસ્તાર જ્યાં બધા જ કચરાને ભેગા કરવામાં આવે, એરિયાનો બધો જ કચરાને ભેગો કરવામાં આવે છે અને ત્યાં સળગાવવામાં આવતું હતું. સેનિટરી લેન્ડફિલ્સમાં ઘન કચરાને ઘનીકરણ કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાવી દેવામાં આવે છે અને દરરોજ ધૂળ કે માટીથી ઢાંકી દેવામાં આવે છે. જો તમે કોઈ શહેર કે નગરમાં રહો છો તો શું તમે જાણી શકો છો કે સૌથી નજીકનું લેન્ડફિલ્સ સ્થળ ક્યાં છે? એટલે કે ઘન કચરો જે છે એને ખાડો ખોદી એમાં દાટી દેવામાં આવે છે. વાસ્તવમાં લેન્ડફિલ્સ પર કોઈ વધારે સારો ઉકેલ નથી, એટલે કે એનો જે ઉપયોગ કરવામાં આવે એ પણ વધારે યોગ્ય નથી એવું કહેવામાં આવે છે. કારણ કે ખાસ કરીને મહાનગરોમાં ગંદા કચરાનું સર્જન એટલું બધું વધારે છે કે તે સ્થળો પણ ભરાઈ જાય છે અને આ લેન્ડફિલ્સમાંથી પણ નાના નાના છિદ્રોમાંથી જમતા નીતરતા રસાયણોનો ખતરો છે, જેનાથી ભૂમિગત જળ સંસાધનો પ્રદૂષિત થઈ શકે છે. એટલે કે આ જે સેનિટરી લેન્ડફિલ્સનો તો ઉપયોગ કરીએ, પરંતુ ત્યાં એટલો બધો કચરો વધી જાય છે કે એના કારણે એમાં જે રસાયણો હોય એ રસાયણો જમીનમાં ઓગળે છે અને ત્યાં ભૂમિગત જળ સંસાધનો જે હોય એ પ્રદૂષિત થઈ જાય છે. આ બધાનો એકમાત્ર ઉકેલ છે કે પર્યાવરણીય મુદ્દાઓ માટે મનુષ્યો વધુ સંવેદનશીલ બની શકે છે. એટલે કે મનુષ્યને સભાન રહેવું જોઈએ કે પર્યાવરણનું પ્રદૂષણને અટકાવવા માટે. આપણા દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. પહેલું છે જૈવ વિઘટનીય યોગ્ય, ત્યાર પછી પુનઃચક્રણ યોગ્ય અને ત્રીજું છે જૈવ વિઘટન અયોગ્ય. ખાસ યાદ રાખજો કે નકામા પદાર્થોને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે, જૈવ વિઘટન યોગ્ય, પુનઃચક્રણ યોગ્ય અને જૈવ વિઘટન અયોગ્ય. એ મહત્વપૂર્ણ છે કે ઉત્પાદિત બધા કચરાની છણાવટ થાય છે, જે કચરાનો પુનઃ ઉપયોગ કે પુનઃચક્રણ કરી શકાય એને અલગ કરવું જોઈએ. એટલે કે આપણને ખબર છે કે બધો જ કચરો જે છે ડસ્ટબિનમાં ભેગો થાય છે, જેમાં અલગ અલગ પ્રકારના કચરા હોય છે. હવે એની છણાવટ એટલે કે એને અલગ કરવામાં આવે કે પ્લાસ્ટિક અલગ થાય, કાગળ અલગ થાય, ત્યાર પછી લીલો કચરો અલગ થાય, આ રીતે અલગ કરવામાં આવે છે. અને જે કચરો જે છે એનું પુનઃચક્રીકરણ થઈ શકે એને અલગ કરવો જોઈએ. કબાડીવાળા અને ચીથરા ભેગા કરવાવાળા પુનઃચક્રણ કરવા યોગ્ય સામગ્રીને અલગ કરી એક મોટું કામ કરે છે. જૈવ વિઘટનીય પદાર્થોને જમીનમાં ઊંડા ખાડામાં મૂકી શકાય છે તથા કુદરતી સ્વરૂપમાં વિઘટન માટે છોડી શકાય છે.
એટલે કે આ જે કચરામાં કેટલાક જૈવ વિઘટનીય પદાર્થ હોય જે સરળતાથી વિઘટિત થઈ જાય છે, તો એને ઊંડા ખાડામાં મૂકવામાં આવે તો એ સરળતાથી વિઘટિત થઈ જાય છે, અથવા તો એને કુદરતમાં આમ જ છોડી દેવામાં આવે છે તો પણ એનું વિઘટન સરળતાથી થઈ શકે છે. ત્યાર પછી માત્ર અજૈવ વિઘટનીય કચરાનો નિકાલ કરવાનો બાકી રહે છે. આપણા કચરાને ઘટાડવા માટેની જરૂરિયાત એ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, પરંતુ તેના બદલે આપણે લોકો અજૈવ વિઘટનીય ઉત્પાદકોનો ઉપયોગ વધારે કરી રહ્યા છીએ. એટલે આપણને ખબર છે કે જો જૈવ વિઘટનીય કચરો હોય તો એનું સરળતાથી વિઘટન થઈ શકે છે અને પર્યાવરણ પ્રદૂષિત થતું પણ અટકી શકે છે, પરંતુ આપણને ખબર છે કે અજૈવ વિઘટનીય જે કચરો છે, ઉત્પાદકો છે, એ સૌથી વધુ પ્રદૂષણ પ્રેરવા માટેના ઘટકો છે, જવાબદાર ઘટકો છે, અને આ જ ઘટકોનો આપણે સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. કોઈ પણ સારી ગુણવત્તાની ખાવાલાયક સામગ્રીનું તૈયાર પેકેટ પસંદ કરો, જેને બિસ્કિટનું પેકેટ ઉઠાવીને તેના પેકેજિંગનો અભ્યાસ કરો. શું તમે પેકેજિંગના ઉપયોગમાં લેવાતા રક્ષણાત્મક સ્તરોને જુઓ છો? નોંધી લો કે ઓછામાં ઓછું એક સ્તર પ્લાસ્ટિકનું હોય છે. આપણે પોલિથીન બેગમાં દૂધ તથા પાણી જેવા પોતાના દૈનિક ઉપયોગના ઉત્પાદકોનું પણ પેકેજિંગ શરૂ કરી દીધું છે. શહેરોમાં ફળો અને શાકભાજીઓને પણ સુંદર પોલિસ્ટેરીન અને પ્લાસ્ટિક પેકિંગની ખરીદીએ છીએ અને આપણે તેની ઘણી વધારે કિંમત ચૂકવીએ છીએ. પર્યાવરણીય પ્રદૂષણો માટે ભારે યોગદાન આપી રહ્યા છે. સમગ્ર દેશમાં રાજ્ય સરકારો પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા અને પર્યાવરણની રીતે ઉપયોગી એવા પેકેજિંગનો ઉપયોગ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે આપણે સામાન ખરીદીએ છીએ ત્યારે પોલિથીનની થેલીઓના અસ્વીકાર દ્વારા તથા કાપડ કે અન્ય કુદરતી રેસાની વહન થેલીઓ લઈને આપણે થોડું તો કરી શકીએ છીએ. એટલે કે આપણે પ્લાસ્ટિકનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એને વિઘટન માટે સૌથી વધુ સમય લાગે છે અને એના કારણે પર્યાવરણ સૌથી વધુ પ્રદૂષિત થાય છે. તો જો આપણે પોલિથીનનો ઓછો ઉપયોગ કરીએ અને એનો અસ્વીકાર કરી કાપડ કે અન્ય કુદરતી રેસા વહન થેલીનો ઉપયોગ કરીએ તો આપણે આપણા પ્રયત્નો દ્વારા પર્યાવરણને ઘન કચરા દ્વારા પ્રદૂષિત થતું અટકાવી શકીએ છીએ. દવાખાનાઓ જોખમી કચરો પેદા કરે છે, જેમાં જંતુનાશક પદાર્થો અને અન્ય નુકસાનકારક રસાયણોનો સમાવેશ થાય છે તથા રોગજન્ય સૂક્ષ્મજીવો પણ હોય છે. આ પ્રકારના કચરાનો સાવધાનીપૂર્વક ઉપચાર અને નિકાલની આવશ્યકતા છે. દવાખાનાના કચરાના નિકાલ માટે ભઠ્ઠીઓનો ઉપયોગ નિર્ણાયક છે. ખાસ યાદ રાખજો મિત્રો કે દવાખાનાના કચરાના નિકાલ માટે શેનો ઉપયોગ થાય તો ભઠ્ઠીઓના ઉપયોગ કરવો નિર્ણાયક છે. મરામત ન થઈ શકે એવા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક માલસામાનને ઇલેક્ટ્રોનિક કચરો કે ઈ કચરો કહેવાય. એટલે કે કેટલાક ઘટકો એવા હોય છે, ઇલેક્ટ્રિક ઘટકો, જેને મરામત ન થઈ શકે એટલે કે એનું રિપેરિંગ ન થઈ શકે, તો આવા સામાનને શું કહેવાશે? ઇલેક્ટ્રોનિક કચરો કે ઈ કચરો. ઈ કચરાને લેન્ડફિલ્સ સાઇડમાં દફનાવવામાં આવે છે કે સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા ઈ કચરાની અડધાથી વધારે વિકાસશીલ દેશો, મુખ્યત્વે ચીન, ભારત તથા પાકિસ્તાનમાં નિકાલ થાય છે. એટલે કે કેટલાક દેશો એવા છે દુનિયામાં કે જે વિકસિત થયા છે, તો આ દેશોમાંથી જે એક ઈ કચરો ઉદ્ભવે એનો નિકાલ ક્યાં થાય? તો વિકાસશીલ દેશો કયા? તો ચીન, ભારત અને પાકિસ્તાનમાં એનો નિકાલ થાય છે, જ્યાં એનો પુનઃચક્રની ક્રિયા દરમિયાન તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃ પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો MCQs માટે. વિકસિત દેશોની જેમ ઈ કચરાના પુનઃચક્રણ માટે વિશેષ રૂપે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ વિકાસશીલ દેશોમાં પુનઃચક્રણના કાર્યમાં ઘણીવાર શારીરિક એટલે કે હાથેથી બનાવવાની ભાગીદારીનો સમાવેશ થાય છે. આથી
આ કાર્ય માટે જોડાયેલા કર્મચારીઓ પણ ઈ કચરામાં રહેલા ઝેરી પદાર્થોની અસર પડે છે. એટલે કે ઘણી વખત વિકાસશીલ દેશોમાં જ્યારે આ ઈ કચરાનું પુનઃચક્રણ કરવામાં આવે ત્યારે એમાં રહેલા કેટલાક ઘટકો જે છે ઝેરી પદાર્થો એના પુનઃચક્રણથી કર્મચારીઓ જે એની સાથે જોડાયેલા હોય એના ઉપર અસર થાય છે. પુનઃચક્રણ એ ઈ કચરાના ઉપયોગ માટેનો એકમાત્ર ઉકેલ છે. પુનઃચક્રણ જે છે એના દ્વારા જ ઈ કચરાનો ઉપચાર થઈ શકે છે. તે ઉપચાર પર્યાવરણને અનુકૂળ એટલે કે મૈત્રીપૂર્ણ રીતે હાથ ધરવામાં આવે છે. તો આ રીતે ઘન કચરો જે છે એનો નિકાલ કરી શકાય છે અને એનું વ્યવસ્થાપન કરી શકાય છે.